गुड मॉर्निंग विद्यार्थी मित्रों, बधा મજામાં છો? સર્વોપરી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 4 માં અંગ્રેજી વિષયમાં સ્વાધ્યાય પોથી પૂરવાની છે. તો તમે બધા પેજ નંબર 35 કરાવી જાઓ. ચલો, શું કીધું છે આપણે જોઈએ. ચિત્ર જોઈ, ચોરસ, વર્તુળ, લંબચોરસ અને ત્રિકોણની સંખ્યા ગણો. તો આપણને અહીંયા ચિત્રો આપેલા છે. કોના કોના ચિત્રો છે? તો કે વર્તુળના, લંબચોરસના, ત્રિકોણના અને ચોરસના, તે આપણે ગણીને લખવાના છે. તો પેલું કીધું સ્ક્વેર. સ્ક્વેર એટલે શું થાય? ચોરસ. તો કેટલા ચોરસ છે ચાલો આપણે ગણીએ. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. કેટલા છે? 8. અંગ્રેજીમાં 8 ને કહેવાય 8. તો લખી દેવાનું. હવે સર્કલ. તો સર્કલ એટલે ગોળ. કેટલા છે? તો કે 1, 2, 3, 4, 5. લખી દેવાનું 5. સર્કલ એટલે ગોળ, વર્તુળ. હવે રેક્ટેંગલ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. કેટલા લંબચોરસ છે ચાલો આપણે જોઈએ. તો કે 1, 2, પછી 3. કેટલા છે? 3. તો લખી દેવાનું તમારે 3. પછી ટ્રાયેંગલ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો કેટલા છે ચાલો જોઈએ આપણે. 1, 2, 3, 4 ને 5. કેટલા છે? 5. તો લખી દેવાનું 5. એવી જ રીતના બીજા ચિત્રમાં પણ એવી રીતના કે સ્ક્વેર. સ્ક્વેર, સ્ક્વેર એટલે ચોરસ. તો કેટલા ચોરસ છે ચાલો જોઈએ આપણે. 1 અને 2 લખી દો, 2 એમ. સર્કલ, તો કેટલા સર્કલ છે? ઓનલી 1. તો લખી દેવાનું 1. રેક્ટેંગલ, રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો આપે 1 લંબચોરસ આખું, આ 2, અહીંયા જો નાનું છે 3 અને આ 4. હવે છે ટ્રાયેંગલ, ત્રિકોણ. તો કે 1, 2, 3, 4, 5 અને 6. લખી દો 6. પાછળ ફેરવો. તેમાં પણ એવી જ રીતના સ્ક્વેર. કેટલા સ્ક્વેર છે તો ચાલો આપણે જોઈએ. 1, 2, 3, 4, 5. સર્કલ 1, 2, 3, 4, 5, 6. લખી દો 6. રેક્ટેંગલ, તો કે રેક્ટેંગલ એટલે લંબચોરસ. તો કે 1, 2, 3, 4 ને 5. અહીંયા જુઓ 6 જોયું તમે, અને અહીંયા 7. લખી દેવાનું 7. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. તો કેટલા ત્રિકોણ છે ચિત્રમાં? 1 અને 2. તો લખી દેવાનું 2. પ્રશ્ન નંબર 9. ચિત્રોમાં તમને ગમતા રંગ પૂરો. ચિત્રોના નામ અને રંગ વડે ખાલી જગ્યા પૂરો. શું કીધું છે? કેનું છે ચિત્ર? પતંગનું છે. અને તેમાં આપણે મનપસંદ રંગ પૂરવાનો છે. તો હું અહીંયા તમને રંગનું નામ લખી દઉં. તે રંગ તમારે પૂરવાનો અને તે રંગ વડે ખાલી જગ્યા પૂરવાની. તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા, કાઉન્સમાં કીધું કિટન અને કાઇટ. તો ચિત્ર શાનું છે? કાઇટનું. તો લખી દેવાનું કાઇટ. આ પતંગ છે. હવે ઇટ ઇઝ, તો અહીંયા જુઓ તમને રંગના નામ આપેલા છે. રેડ એટલે લાલ, બ્લુ એટલે વાદળી, ગ્રીન એટલે લીલો, યલો એટલે પીળો, વ્હાઇટ એટલે સફેદ, બ્લેક એટલે કાળો, પિંક એટલે ગુલાબી, પર્પલ એટલે જાંબલી, બ્રાઉન એટલે કથ્થઈ અને ઓરેન્જ એટલે કેસરી. તો લખવાનું કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા. તો લખવાનું તમારે શું થશે? કાઇટનું ચિત્ર છે એટલે કાઇટ. કાઇટ એટલે પતંગ. ધીસ એટલે આ, કાઇટ એટલે પતંગ, ઇઝ એટલે છે. આ પતંગ છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો અહીંયા આપણે રંગનું નામ લખવાનું છે. તો આપણે કેવા રંગની લખશું? પીળા રંગની. ચાલો લખીએ. તો પીળો એટલે કેવો કલર? યલો. તો લખવાનું ઇટ ઇઝ યલો. ઇટ એટલે તે, યલો એટલે પીળી, ઇઝ એટલે છે. આ પતંગ છે તે પીળી છે. એવી જ રીતના બોલમાં ધીસ ઇઝ અ ખાલી જગ્યા. બોલ કે બેટ શું છે?
બોલ છે તો લખી દેવાનું તમારે બોલ. ઈટ ઇઝ તો અહીંયા આપણે વાદળી રંગ પૂરવાનો, વાદળી એટલે બ્લુ તો લખી દેવાનું ઈટ ઇઝ બ્લુ, તે વાદળી છે. એવી જ રીતના ત્રીજું ચિત્ર, ધીસ ઇઝ અ ખાલી જગ્યા કપ કે કેપ, કેપ કેપ એટલે ટોપી, ધીસ ઇઝ અ કેપ આ ટોપી છે. ઇટ ઇઝ કેવા કલર ની લખતું આપણે બ્લેક, ઇટ ઇઝ બ્લેક તે કાળી છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા બલૂન અને બેલ, સાનું ચિત્ર છે બલૂન ફુગ્ગો, બલૂન એટલે ફુગ્ગો તો લખી દેવાનું બલૂન. This is a balloon. આ ફુગ્ગો છે. It is આપણે ગુલાબી રંગનો કરવો છે ફુગ્ગાને તો લખી દેવાનું ઈટ ઇઝ અ ગુલાબી એટલે પિંક, તે પિંક છે. This is a ખાલી જગ્યા તો સેમ ચિત્ર છે કારનું તો લખી દેવાનું કાર. તમે આપણે કેવા કલરની કરવી છે રેડ એટલે લાલ રંગની લખવાના, ઈટ ઇઝ અ રેડ તે લાલ છે. હવે તમને આપેલા છે ઓપોઝાઈટ, ઓપોઝિટ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. તમારે ગુજરાતીમાં આવે વિરુદ્ધાર્થી શબ્દ, એવી જ રીતના અંગ્રેજીમાં વિરુદ્ધાર્થી શબ્દ ઓપોઝિટ. તો શું કીધું પહેલું, બિગ અને સ્મોલ, તો બી આઈ જી, બિગ એટલે મોટું, સ્મોલ એટલે નાનું. ટોલ, ટી એ ડબલ એલ, ટોલ એટલે ઊંચું, ઠીંગણું એટલે કે નીચા હોય એને શું કહેવાય શોર્ટ, એસ એચ ઓ આર ટી, શોર્ટ એટલે ઠીંગણું. એલ ઓ એન જી, લોંગ એટલે લાંબું, શોર્ટ એસ એચ ઓ આર ટી, શોર્ટ એટલે ટૂંકું. પછી છે ફેટ, એસ એ ટી, ફેટ એટલે જાડુ, થીન એટલે પાતળું, ટી એચ આઈ એન, થીન એટલે પાતળું. ઠીક, ટી એચ આઈ સી કે, ઠીક એટલે જાડું, થીન એટલે પાતળું, ટી એચ આઈ એન, થીન એટલે પાતળું. હોટ, એચ ઓ ટી, હોટ એટલે ગરમ, સી ઓ એલ ડી, કોલ્ડ એટલે ઠંડુ, ઓ એલ ડી, ઓલ્ડ એટલે વૃદ્ધ, તો એનું વિરુદ્ધાર્થી શું થાય યુવાન. યુવાન અંગ્રેજીમાં કહેવાય યંગ, વાય ઓ યુ એન જી, યંગ એટલે યુવાન. હવે ઓલ્ડ એટલે જૂનું પણ થાય, જૂનું અને નવું, ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય અને ઓલ્ડ એટલે જૂનું પણ થાય. તો ઓ એલ ડી, ઓલ્ડ એટલે જૂનું, તેનું વિરુદ્ધાર્થી નવું, નવા અંગ્રેજીમાં કહેવાય ન્યુ, એન ઈ ડબલ્યુ, ન્યુ એટલે નવું. હવે છે ભારે, ભારે ને અંગ્રેજીમાં કહેવાય હેવી, એચ ઈ એ વી વાય, હેવી એટલે ભારે, લાઇટ એટલે હલકું, એલ આઈ જી એસ ટી, લાઇટ એટલે હલકું. પછી છે સ્વચ્છ, તો એનું વિરુદ્ધ આવે અસ્વચ્છ, સ્વચ્છ એટલે ક્લીન, સી એલ ઈ એ એન, ક્લીન એટલે સ્વચ્છ, અને અસ્વચ્છ એટલે કે ડર્ટી, ડી આઈ આર ટી વાય, ડર્ટી એટલે અસ્વચ્છ. હવે એવી જ રીતના ખૂબ અને ઉદાસ, હેપી, એચ એ ડબલ પી વાય, હેપી એટલે ખુશ, સેડ એસ એ ડી, સેડ એટલે ઉદાસ. તો આ બધા વિરુદ્ધાર્થી શબ્દ તમારે પાકા કરવાના છે. હવે તેના પરથી પ્રશ્ન નંબર 10, ઉદાહરણ પ્રમાણે ચિત્રો જોઈ બુકમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ચિત્રોનું વર્ણન કરો. તો શું કીધું છે, અહીંયા આપણને બે ફોલ્સ આપેલા છે, કૌંસમાં કીધું છે લાઇટ અને હેવી, લાઇટ એટલે હલકું, હેવી એટલે ભારે. તો પેલું પર્સ કેવું છે, ભારે છે, તો તેમાં લખેલું છે હેવી, ને બીજું પર્સ કેવું છે, હલકું છે, તો તેમાં લખેલું છે લાઇટ. એવી જ રીતના તો આપણે બધી ખાલી જગ્યા પૂરવાની છે. તો અહીંયા બે છોકરીઓના ચિત્ર છે, એક ખુશ છે અને ઉદાસ છે, તો ઉદાસને શું કહેવાય સેડ, અને ખુશ હોય એને હેપી, હેપી એટલે ઉદાસ. પછી બીજા બે ચિત્ર આપેલા છે, તેમાં એક શું છે ગરમ અને એક ઠંડુ, તો ગરમ હોય એને શું કહેવાય હોટ, અને ઠંડુ હોય એને કોલ્ડ, કોલ્ડ એટલે ઠંડુ. પછી અહીંયા આપણને બે દડાના ચિત્ર આપેલા છે, એક દડો મોટો છે, એક દડો નાનો છે. તો પેલો દડો નાનો છે તેના માટે આપણે શું લખશું સ્મોલ, કેવો દડો, તો કે નાનો દડો. હવે કેવો દડો છે મોટો, તો તેને શું કહેવાય બીગ.
એવી જ રીતના અહીંયા આપણને બે ચિત્ર આપેલા છે, એક ચિત્ર જાડા છોકરાનું છે અને એક ચિત્ર પટલા છોકરાનું છે. તો પટલા છોકરો છે એને શું કહેવાય? થીન. કેવો છોકરો? તો કે પટલો છોકરો. હવે છે જાડો, તેના માટે લખી દેવાનું છે. હવે શું કીધું? બે પેન્સિલ ના ચિત્ર આપેલા છે, એક પેન્સિલ છે લાંબી અને એક પેન્સિલ છે ટૂંકી. તો ટૂંકી પેન્સિલ છે એના માટે શોર્ટ, અને લાંબી પેન્સિલ છે એના માટે લોંગ. હવે છે બે વ્યક્તિના ચિત્ર, એક વ્યક્તિ ઘોડું છે અને એક વ્યક્તિ યુવાન છે. તો પેલું ચિત્ર છે એમાં કેવું છે? ઘોડું છે, વૃદ્ધ, લખી દેવાનું ઓલ્ડ. અને યુવાન માટે યંગ, લખી દેવાનું તમારે યંગ. હવે સાતમું ચિત્ર, બે ચોપડી આપેલી છે, એક જાડી છે અને એક પટલી છે. જાડી છે એના માટે શું આવશે? થીક. ને પટલી છે એટલે થીન. હવે બે સ્ત્રીના ચિત્ર છે, એક સ્ત્રી ઊંચી છે અને એક સ્ત્રી નીચી છે. પેલી સ્ત્રી જો ઊંચી છે એટલે તેના માટે ટોલ, ટોલ એટલે ઊંચું, અને નીચી સ્ત્રી છે તેના માટે શોર્ટ. પાછળ ફેરવો, શું કીધું છે? બે શર્ટ આપેલા છે, એક નવો છે અને એક ગંદો છે. તો શું આવશે? નવો કયો છે? નવો છે અને એક જૂનો છે. પેલો ચિત્રમાં શર્ટ છે તે નવો છે એટલે લખી દેવાનું ન્યુ, અને એક જૂનો છે તેના માટે ઓલ્ડ. ફરી સમજણ તમને? સરળ. હવે શું કીધું છે આપણને અહીંયા? ફ્રૂટ અને વેજીટેબલ્સ. ફ્રૂટ એટલે ફળો, વેજીટેબલ્સ એટલે શાકભાજી. તો ફળો અને શાકભાજીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ તમારે પાકા કરવાના છે. તો જો કેટલા ફળો આપેલા છે ચાલો આપણે જોઈએ. પેલું છે એપલ, એ ડબલ સી એલ ઈ, એપલ એટલે સફરજન. પછી છે બનાના, બી એ એન એ એન એ, બનાના એટલે કેળું. ઓ આર એ એન જી ઈ, ઓરેન્જ એટલે નારંગી. પછી છે જી આર એ પી ઈ એસ, ગ્રેપ, ગ્રેપ્સ એટલે દ્રાક્ષ. પછી ચીકુ, સી એચ આઈ સી કે ડબલ એ, ચીકુ એટલે ચીકુ. પછી પપૈયા, પપૈયા એટલે પપૈયું, સ્પેલિંગ શું છે એનું? પી એ પી એ વાય એ, પપૈયા એટલે પપૈયું. હવે છે વોટરમેલન, વોટરમેલન એટલે તરબૂચ, ડબલ્યુ એ ટી ઈ આર એમ ઈ એલ ઓ એન, વોટરમેલન એટલે તરબૂચ. હવે છે લેમન, લેમન એટલે લીંબુ, એલ ઈ એમ ઓ એન, લેમન એટલે લીંબુ. મેંગો, મેંગો એટલે કેરી, એમ એ એન જી ઓ, મેંગો એટલે કેરી. પછી છે અનાનસ, અનાનસ ને શું કહેવાય? પાઇનેપલ, પી આઈ એન ઈ એ ડબલ પી એલ ઈ, પાઇનેપલ એટલે અનાનસ. હવે છે વેજીટેબલ્સ, વેજીટેબલ્સ એટલે શાકભાજી, સી એ ડબલ બી એ જી ઈ, કેબીજ એટલે કોબી. પછી છે કોલીફ્લાવર, કોલીફ્લાવર એટલે ફૂલગોબી, ફુલાવર, સી એ યુ એલ આઈ એફ એલ ઓ ડબલ્યુ ઈ આર, કોલીફ્લાવર એટલે ફૂલગોબી અને આપણે કહીએ ફુલાવર. હવે છે કેરેટ, કેરેટ એટલે ગાજર, સી એ ડબલ આર ઓ ટી, કેરેટ એટલે ગાજર. હવે છે રેડિસ, રેડિસ એટલે મૂળો, આર એ ડી આઈ એસ એચ, રેડિસ એટલે મૂળો. હવે બ્રિંજલ એટલે રીંગણ, બી આર આઈ એન જે એલ, બ્રિંજલ એટલે રીંગણ. પોટેટો, પોટેટો એટલે બટાકો, પી ઓ ટી એ ટી ઓ, પોટેટો એટલે બટાકો. ટમાટો, ટમાટો એટલે ટમેટો, સ્પેલિંગ શું છે એનો? ટી ઓ એમ એ ટી ઓ, ટમાટો એટલે ટમેટો. અનિયન, ઓ એન આઈ ઓ એન, અનિયન એટલે કાંદો અથવા ડુંગળી. પીઝ, પી ઈ એ એસ, પીઝ એટલે વટાણા. ચીલી, સી એચ આઈ ડબલ એલ આઈ, ચીલી એટલે મરચું.
પછી છે ક્યુકુમ્બર, CUCUMBER, ક્યુકુમ્બર એટલે કાકડી. લેડીઝ ફિંગર, LADYSFINGER, લેડીઝ ફિંગર એટલે સિંદો. પડી સમજણ બધાને? તો તમારે ફળો અને શાકભાજીના નામ પણ પાકા કરવાના છે. તો તમારે વિડીયોમાંથી જોઈને પેજ નંબર 35, 36, 37, 38, 39, 40 સારા અક્ષરે પૂરવાનું છે.